एक राजमा एक दासी हती वडारण एने आम निकलवू अने कंईक मोती जेवू पड्यू तू एटले एम तो चढ़काट करे छे आ मोती तो आने लई लऊ હતો સાચો હીરો પણ એ દાસી ને એમ થયું ખબર ન પડે એમની પગરખામાં નાખી અને પહેરેલો પગરખું બૂટ એટલે કોઈને ખબર ન પડે અને નીકળી ગઈ ઝવેરીની દુકાને જઈને એમ કહે છે કે આનો મને કઈક પૈસા આપશો ખબર નથી અને શું વસ્તુ છે એટલે ઝવેરી ડોળ કરે છે આમ હાથમાં લીધો હીરો તો એને એમ થઈ ગયું ઓહો આ અલભ્ય વસ્તુ આ વડારણ દાસી પાસે ક્યાંથી આવી હોય પણ સંપત્તિ તો મુનિઓને મોન તોડાવી નાખે છે તો પછી ઝવેરી તો શું બિચારો પણ એને એમ થયું કે આ પડાવી લેવા જેવી વસ્તુ છે એટલે કીધું કે ભાઈ આ મોતી છે નાના 20 રૂપિયા આવે એટલે ઓલી બિચારી કરગરે છે 20 રૂપિયા હોય ભાઈ તો કે જો 25 દઉં તું કહેતી હોત ફરી પાછી ઘરે ઘરે ભાઈ હાવ પચી હોય એટલે ઝવેરીએ ડોળ કર્યો કે 30 રૂપિયા દેવા દેવું હોય તો દે ને આલે આ તારો મોતી કર્યો ઘા અને હીરાના કટકા થઈ ગયા છે કટકા તો થઈ ગયા પણ ઝવેરીને પરસેવો વળી ગયો ઓહો મને ઉંમર લાગી ગઈ લાગે છે હવે હીરા પારખુંનો ધંધો મારે છોડી દેવો છે અસલ હીરો કોઈ દી તૂટે નહીં કેમ તૂટ્યો હોય છે એ કટકાને હાથમાં લીધા તો એ કટકા જવાબ આપે ઝવેરીને કે ઝવેરી ચેરીને પગતળ દિયો તાતે ઘટ્યો ન માન દાસી વડારણ એને પગરખામાં નાખીને પગ મૂક્યો તો મને રંજ નહોતો કારણ કે એને ખબર નથી ચેરીને પગતળ દિયો તાતે ઘટ્યો ન માન પણ તું જાનો ન હા ન જાન ભયો તાતે હીરો ફટાણ જે જાણકાર થઈ અને મારો ઘા કર્યો ને એટલે મારા હૈયાના કટકા થઈ એમ શબ્દ ને સૂર ને જીલાય નહીં ને તો એનો થાક બહુ લાગે છે બહુ થાક